ભારે વરસાદ થતા ગાંધીનગરમાં આવેલ ભાટ ગામમાં પાણી ભરાઈ ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ભારે વરસાદને કારણે અહીં તંત્રની બેદરકારી સામે આવી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તો આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર પાણી છે તે ભરાયા છે. ત્યારે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે દસકોઈ તાલુકાનું ભાત ગામ છે અને ભાત ગામમાં પણ પાણી છે તે ભરાઈ ચુક્યું છે. કહી શકાય કે હાલ તો જે બે ગામ સુધીનો જે સંપર્કનો જે રસ્તો છે તે રસ્તો સમગ્ર રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે. લોકો છે તેમને જઈ શકે તેવી પ્રકારની સ્થિતિ છે તે પણ નથી. લોકોને જીવના જોખમે જવાની નોબત આવી રહી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે આ જે સીધો રસ્તો છે તે કાતરાવાડી વાસણા તરફ જઈ રહ્યો છે. કે અહીંયા આસપાસ જે વિસ્તારના જે લોકો રહેતા હોય છે એટલે આજુબાજુના જે ગામના જે લોકો છે તે તમામ જે લોકો છે તે પોતે ધંધા રોજગાર માટે એટલે કે જે વિવિધ કંપનીઓ હોય છે તેમાં જતા હોય છે, પરંતુ પાણીના કારણે હાલ તો જે રસ્તો છે તે સંપર્ક વિહોણો બની ચૂક્યો છે અને અંદાજિત 3-4 કિલોમીટર સુધી સતત આ જ રીતે પાણી છે તે જોવા મળી રહ્યું છે. અને આ જ વેણમાં પાણી છે તે ગામમાં પણ આવી રહ્યું છે. દ્રશ્યોમાં પણ તમે સાફ જોઈ શકો છો કે કેવા પ્રકારની જે સ્થિતિ છે તેની નોબત આવી રહી છે. અને હાલ તો સમગ્ર ગામમાં પાણી પાણી ચોતરફ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને જેના પગલે ગ્રામજનો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. આમ તો ખેડૂતો છે તે ખુશીનો મહેસૂસ કરી રહ્યા છે, પરંતુ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક જે ચિંતા છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાણી ક્યારે દૂર થાય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, વી ટીવી, ભાત, દસકોઈ. તો દસકોઈ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો વાહન ચાલકોને હાલ ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી ગ્રામજનોને હાલ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તો આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છીએ ભાટ ગામના આ દ્રશ્યો છે. સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે, જેના પગલે અનેક ગામો છે તે પ્રભાવિત થયા છે. ત્યારે દસકોઈ તાલુકાનું આ ગામ છે ભાત, અને તે પણ પ્રભાવિત થયું છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે હાલ તો જે ગામમાં જે પ્રવેશવાનો જે મુખ્ય દ્વાર છે જે રસ્તો